શ્રી ઉત્તરકાંડ સર્ગ 65. શ્રી રામના કહેવાથી શત્રુઘ્નએ પોતાની સેનાને પ્રથમ રવાના કરી દીધી હતી. ત્યાર પછી શત્રુઘ્ન એકલા રવાના થયા હતા. બે દિવસનો પ્રવાસ કરી શત્રુઘ્ન ગંગાના કિનારે વાલ્મીકી મુનિના આશ્રમે આવી પહોંચ્યા. તેમણે વાલ્મીકી મુનિને પ્રણામ કરીને કહ્યું, હે ભગવાન, હું રામના કાર્ય માટે નીકળ્યો છું. આજની રાત્રિ અહીં રહી પ્રાતઃકાળે હું ચાલ્યો જઈશ. વાલ્મીકીએ હસીને તેનો સત્કાર કર્યો અને કહ્યું, તું ભલે આવ્યો હે સૌમ્ય, મારો આશ્રમ રાજકુળ માટે સદાય ખુલ્લો છે. તું આરામથી રાત્રિ નિવાસ કર. મહર્ષિનો સત્કાર પામી શત્રુઘ્નને આનંદ થયો, પણ તેને મહર્ષિને સવાલ કર્યો, હે ભગવાન, અહીંથી પૂર્વ દિશામાં જે યજ્ઞભૂમિ દેખાય છે તે કોની છે? મુનિએ જવાબ આપ્યો કે શત્રુઘ્ન તું પૂછે છે તે યજ્ઞભૂમિ વિશે એક આખ્યાન કહું છું, તે તું સાંભળ. તમારા પૂર્વજોમાં રવદાસ નામે એક રાજા થઈ ગયો. તે રાજા એક સમયે આ પ્રદેશમાં મૃગ્યા ખેલવા નીકળ્યા હતો. ત્યારે તેમણે બે ભયંકર રાક્ષસોને જોયા. મૃગોનો આહાર કરતા એ રાક્ષસોએ આ વનમાં એક પણ મૃગ રહેવા દીધું ન હતું. તેથી તેના ઉપર ક્રોધ કરી રવદાસ રાજાએ એક બાણથી એક રાક્ષસને હણી નાખ્યો. તેથી સંતાપ કરતા બીજો રાક્ષસ કહેવા લાગ્યો કે હે રાજા, તે મારા સાથીની વિના અપરાધે હત્યા કરી છે, હું તેનો બદલો બરાબર વાળીશ. આમ કહી બીજો રાક્ષસ અંતર ધ્યાન થઈ ગયો. રવદાસ સમય જતાં સ્વર્ગે ગયો. ત્યારે તેનો પુત્ર વીર્યસહ મિત્રાસહ નામ ધારણ કરી રાજ્ય કરવા માંડ્યો. તે રાજાએ આશ્રમની સમીપમાં અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. તેના યજ્ઞમાં વશિષ્ઠ પુરોહિત પદે હતા. તે યજ્ઞ ઘણા વર્ષ ચાલ્યો. જ્યારે યજ્ઞ પૂરો થવા આવ્યો ત્યારે પેલા રાક્ષસે પૂર્વના વેરનો બદલો લેવાનો વિચાર કર્યો. તેણે વશિષ્ઠ મુનિનું રૂપ ધારણ કર્યું અને મિત્ર સહ રાજાને કહ્યું, આજે યજ્ઞની પૂર્ણાહુતિ થવાની છે, માટે મને માંસયુક્ત ભોજન આપજે. મુનિવેશમાં વશિષ્ઠે આવું કહ્યું. આથી રાજાએ ગુરુની આજ્ઞા અનુસાર રસોઈ બનાવવાની રસોઈયાને આજ્ઞા આપી. આવી અયોગ્ય આજ્ઞા સાંભળી રસોઈયા અચંબામાં ડૂબી ગયા. તે સમયે રાક્ષસે રસોઈયાનું રૂપ ધારણ કરીને મનુષ્યના માંસવાળું ભોજન વશિષ્ઠ માટે તૈયાર કર્યું. ભોજનનો સમય થયો એટલે રાક્ષસ તે ભોજન લઈ આવ્યો અને રાણી દમયંતીને આપ્યું. રાણી ભોજન વશિષ્ઠ મુનિ પાસે લઈ ગઈ. ભોજનને જોતાં જ વશિષ્ઠ મુનિ સમજી ગયા કે તેમાં મનુષ્યનું માંસ છે. આથી તેમને ક્રોધ થયો. તેમણે રાજાને કહ્યું, તું જે રીતે આવું અયોગ્ય ભોજન મને આપવા ઈચ્છે છે તેવું ભોજન કરનાર તું રાક્ષસ બની જા. રાજા મિત્રાસહ સામો શાપ આપવાને તૈયાર થયો અને તેણે હાથની અંજલીમાં જળ લીધું, પણ તેની રાણીએ તેને અટકાવ્યો અને કહ્યું કે હે રાજન, ભગવાન વશિષ્ઠ તો આપણા કુળ ગુરુ છે. દેવતુલ્ય પુરોહિતને સામે શ્રાપ આપવો યોગ્ય નથી. રાણીની વાત સાંભળી રાજાએ અંજલીમાં લીધેલું જળ પોતાના પગ ઉપર રેડી દીધું. તે શ્રાપયુક્ત જળના પ્રભાવે તેના બંને પગ કાળા થઈ ગયા. ત્યારથી રવદાસનો તે પુત્ર કુલમાશ્વાદ નામે પ્રસિદ્ધ થયો. રાજાએ વશિષ્ઠ મુનિના પગમાં પડીને બધી વાત સમજાવી. આથી રાક્ષસે કરેલું કપટ મુનિ સમજી ગયા. પછી રાજા પર દયા લાવી તેમણે કહ્યું, મારા વચન મિથ્યા તો નહીં થાય, પણ આ શ્રાપનો 12 વર્ષે અંત આવશે. અવધિ પૂર્ણ થયા પછી તું પુનઃ તારું સ્વરૂપ પ્રાપ્ત કરીશ અને તે 12 વર્ષની સઘળી વાતો ભૂલી જઈશ. રાજાએ 12 વર્ષ શ્રાપ ભોગવ્યો અને પુનઃ રાજ્ય સંભાળ્યું. તે શત્રુઘ્ન જે યજ્ઞભૂમિ વિશે તે પૂછ્યું હતું તે આ કાલમાશ્વાદ રાજાની પવિત્ર યજ્ઞભૂમિ હતી. મુનિ પાસે અતિ કરુણ આખ્યાન સાંભળ્યા પછી શત્રુઘ્ને ત્યાં રાત્રિનો નિવાસ કર્યો.